આગળ વાત કરીએ તો ગણેશ માટે છેક સુપ્રીમ કોર્ટ સુધીની લડાઈ લડવી જેટલું આપણે બોલીએ છીએ તેટલું સહેલું નહોતું, કારણ કે ગણેશની જો વાત કરીએ છીએ ત્યારે આ એક નિમ્ન મધ્યમ વર્ગીય પરિવારમાંથી આવતો છોકરો છે. વકીલોની ઊંચી ફી ચૂકવી અને તે માટે કદાચ એ સક્ષમ પણ નથી કે નથી તેનો પરિવાર તે માટે સક્ષમ, પરંતુ કહેવાય છે ને કે એક વાર કોઈ એક વાતનો મક્કમ નિર્ધાર જો વ્યક્ત કરવામાં આવે તો પછી રસ્તા આપોઆપ ખુલી જતા હોય છે, ત્યારે આવું જ કંઈક બન્યું ગણેશની સાથે. ગણેશના માતા પિતા ગરીબ અને ઓછું ભણેલા છે. ખેતી કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. છ દીકરીઓ પર ગણેશ તેમનો એકનો એક દીકરો છે. તેમણે અનેક તકલીફો વેઠીને પણ ગણેશને ભણાવવામાં કોઈ કસર નથી છોડી. ડોક્ટરે એમ કીધું કે જન્મ તો જ્યાં છે આમાં કોઈ ખામી નથી, તો પછી ડોક્ટરે બે દિવસ એક દિવસ રાખીએ અને અમને રજા આપે, અમે ઘેરે આવીએ. પછી એને આગળ મોટો છો ધીમે ધીમે ઘેરે આવીએ, કોઈ તકલીફ નહોતી. પછી હું કરું કોઈ એના કારણે બી. છોકરાને રોજ તેડીને લઈ જવાનું, લેવા જવાનું, 3 કિલોમીટર દૂર, 3 કિલોમીટર જવાનું, 3 કિલોમીટર આવવાનું, વળી પાછું 3 કિલોમીટર જવાનું, વળી પાછું 3 કિલોમીટર આવવાનું, 6 કિલોમીટર હાલી એને અમે 8મા ધોરણ સુધી ભણાવ્યો. એક નથી ભણવામાં હોશિયાર સાહેબ, બીજા નંબરે ત્રીજા નંબરે સાહેબ. એના શિક્ષકો હતા એમ કહેતા કે ભાઈ આ છોકરો ભણશે, મોટો ડૉક્ટર જ બનવાનો છે. અને બીજા ધોરણમાં તો 4 થી જ તે યાદ શક્તિવાળો બહુ છોકરો હતો. ગણેશના ગામમાં એકવાર સર્કસવાળા આવ્યા હતા. ઓછી હાઇટવાળો ગણેશ તેમને ગમી ગયો અને તેના પિતા સમક્ષ તેમણે ગણેશને પોતાને સોંપવાની માંગ કરી હતી. સર્કસવાળા મહિને બદલામાં 8,000 રૂપિયા અને 1,00,000 રૂપિયા ડિપોઝિટ આપવા પણ તૈયાર થઈ ગયા હતા. ગણેશના પિતા ગરીબ છે પરંતુ ખમીરવંતા છે. 6 બહેનોના એકના એક ભાઈ ગણેશને તેઓ સર્કસવાળાને કોઈ કિંમતે સોંપવા તૈયાર ન થયા. હા, એ અમે ફરી તળાજા સરકસ આવ્યું છે, અમે જોવા ગયા ગામમાં તળાજા તાલુકામાં. પછી સરકસવાળાએ એમ કીધું કે તમે આ છોકરાને અમારી હારે આપો અને અમારા પેનલમાં ભેળવી છે. એટલે અમે બી અમારે નથી જવાનું, મારા હાથ છોકરી ઉપર એકલો એક છોકરો હતો એટલે અમે એને ના પાડી. એ કે અમે તમે કયો એ પગાર એને આપીએ, મારા મેનેજરો છે એની હારે 7 થી 8 હજાર રૂપિયાનો પગાર અમે આપીએ અને તમને 1,00,000 રૂપિયા ડિપોઝિટ આગું આપીએ, પણ અમારી સાથે રહેવા જોઈએ અને અમારા સરકસમાં શો લેવો. તળાજાની નીલકંઠ વિદ્યાપીઠમાં ગણેશે ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો. પોતાના આ વર્ષો દરમિયાન ગણેશ સહાધ્યાયીઓનો પણ લાડકો બની રહ્યો. શાળાની છોકરીઓ કરતા ગણેશની ઉંમર થોડી મોટી હતી, પરંતુ હાઈટ ઓછી હોવાને કારણે છોકરીઓ ગણેશને નાના ભાઈની જેમ રાખતી. गणेश भाई हमारे साथ इतने साल पढ़े, उस दौरान हमारा उनके साथ भाई बहन जैसा रिश्ता रहा. वह उम्र में हमसे बड़े हैं पर हम उन्हें अपने छोटे भाई की तरह मानते हैं. वह इतने मिलनसार है कि सबके साथ घुल मिल जाते हैं. मैं सभी बहनों की ओर से तहे दिल से प्रार्थना करती हूँ कि वह अपनी मंजिल को प्राप्त करे. मंजिल हो मुकम्मल तो रास्ते मिल जाते हैं, जब अपने आप में विश्वास हो तो रास्ते से पहले मंजिल मिल जाती है. जय हिंद. ઓછી હાઈટને લઈને ગણેશ ક્યારે ન તો હતાશ થયો ન તો નિરાશ થયો. તેણે હંમેશા પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે અને તેની આ જ એકાગ્રતા થકી તેણે અત્યાર સુધી તેના માર્ગમાં આવેલા તમામ વિધનો તકલીફો મુશ્કેલીઓ અને સમસ્યાઓને માત આપી છે. હેની ગોયલ, ભાવનગર, ઇન્ડિયા ન્યૂઝ, ગુજરાત.